રમેશ ભાઈ હું ધનજી દરજી બોલું દોલતપુર ગોમતી. આપણે ખબર છે પાલપુર તમે આયા ત્યાં લગ્નમાં તમે ડાન્સ કરતો તમારું પેન્ટ ફાટી જતું અને પછી મેં શીવ્યા લીધું મી. હેલો ફ્રેન્ડ્સ, હું નિશરિક વ્યાસ, ટીમ સીધી વાત, અને આજે આપણે મૂવી જોવા માટે આવ્યા છીએ ધન ધતુડી પતુડી. અને એવી મજા આવવાની છે અહીંયા, અને સાથે સાથે તમે આ જો આ ચેર છે અને આ જે જગ્યા છે જ્યાંથી એમણે શરૂઆત કરી અને અહીંયાથી જ આપણે મજા કરવાના છીએ. મૂવીના દરેક સ્ટાર કાસ્ટને મળવાનું છે, દરેક સાથે આપણે પૂછવાનું છે કે તમને મૂવીની અંદર કામ કરતાં કેવી મજા આવી. અને બીજી વસ્તુ કે આપણે મૂવી જોયા પછી ખબર પડશે કે આપણને કેવી મજા આવે, તો રિવ્યૂ 100% આપવાનો છું, તો જોવાનું ચૂકશો નહીં ધન ધતુડી પતુડી. સંજયભાઈ કેવું રહ્યું મૂવી? મૂવી કેવું રહ્યું નહીં, મૂવી હવે કેવું રહેશે? તમને કામ અમે લોકો મળીને બહુ સારું કર્યું છે અને સરસ મજાની ફિલ્મ બની ગઈ છે. બહુ મહેનત કરી છે અને ખરેખર પ્રાઉડ થાય એ ફિલ્મ છે બધાના માટે. ઓકે જીતુ અંકલ, કેમ તમારું શું કેવું છે કે આ મૂવીમાં તમે કામ કર્યું, કેવી મજા આવી તમને? અરે મજા એટલે કેવી મજા, ધન્યવાદ, લોહી પી ગયા મારું તું. કારણ કે બધા મારા બેટા હરખા હરખા જવાની આવો, વડીલમાં હું એક જ, એટલી મેથી મારી છે, પણ આવો પિક્ચરમાં એટલે ખબર પડે. તો ચલો જલ્દી ફટાફટ જોવા જઈએ ધન ધતુડી પતુડી, ફેમિલી સાથે જોવા જેવું મૂવી, ને આવી મજા આપણને ફરી આવે એવું આખી ફેમિલીને તમારે આવવાનું છે ધન ધતુડી પતુડી જોવા માટે સ્પેશિયલી. બહુ ઘણા સમય પછી ગુજરાતી ફિલ્મ આવી રહી છે. એક તો આમ તો ફિલ્મો જ બહુ ઘણા પછી સમય પછી આવી રહી છે, એમાં પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને એમાં પણ કોમેડી અને એમાં પણ ફેમિલીને સાથે બેસીને જોવા એવી. તો પ્લીઝ આ બે વર્ષ તમે ઘરે બહુ બધું જોયું હશે, હવે આ નવો કન્ટેન્ટ માણો અને મજા કરો. હેલો ફ્રેન્ડ્સ, હું છું નિશર્ગ વ્યાસ અને મારી સાથે છે જાનવી. અને જાનવીને કહેવાનું છે કે એની ફિલ્મ જે ધતુડી પતુડી છે, ધન ધતુડી પતુડી, અને એમને કેવું લાગ્યું તમને મૂવી, તમે જે બનાવ્યું ત્યારે તમને કેવું એક્સપિરિયન્સ રહ્યો? મારો એક્સપિરિયન્સ તમે ના પૂછો તો વધારે સારું છે, બિકોઝ ફોર મી ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. કારણ કે બધા ધુરંધરો કલાકાર હતા અને આઈ વોઝ ધ ન્યુ વન, કે જેને ગુજરાતી પણ માંડ બોલતા આવડતું હતું, મારે મરાઠીમાંથી પાછું મહેસાણી ગુજરાતી બોલવાની. ફોર મી દેટ વોઝ વેરી ડિફિકલ્ટ. સો યા, ઇટ વોઝ રિયલી ગ્રેટ એક્સપિરિયન્સ. બધા નવા નવા આર્ટિસ્ટ હતા, બધા નવા નવા કેરેક્ટર, એનું ઘણું બધું શીખી. ચલો એક કામ કરો, મરાઠીમાં કહી દો ગુજરાતીઓને કે ફિલ્મ ધતુડી પતુડી જોવા માટે આવો. माझ्या सर्व भावांना आणि बहिणींना मी सांगते का प्लीज तुम्ही धन धतोडी पतोडी मूवी पाहिला. आय नो तुम्हाला कळणार नाही लँग्वेज, बट स्टील प्लीज गो अँड वॉच दिस मूवी. थँक यू भाई. काही खबर पडी नाही आपणना, पण एटली खबर पडी आवजो धतोडी पतोडी जोवा माटे आवानू छे. ओके, अरे अमारी चॅनलला लाईक करो, शेअर करो, सबस्क्राइब करो, बिलकुल ना भूलता. सो या, आणि डू फॉलो दिस गाइज प्लीज. ओके बाय, थँक यू. તો આજે અમે અહીંયા આવ્યા છે ધન ધતુડી પતુડીના પ્રીમિયર માં, અને હુંમાં ભાઈ અમે બંને કેરેક્ટરમાં આવ્યા. કેરેક્ટરમાં હું આણંદ છું અને આ સાયકલ રિપેર કરે છે, મારી પંચરની દુકાન છે, પંચરની દુકાન છે આની. અને ફિલ્મમાં અમે બંને કોઈ દિવસ, એટલે હું તો મારા ધંધા પર રહ્યો જ નથી, હું ઓલવેઝ આની દુકાને જઉં છું, એટલે આજે પણ હું એની દુકાન પર જ છું. મારી દુકાન બનાવી છે અહીંયા, આખી આખી સરસ મારી દુકાન છે અહીંયા, એની દુકાન છે. અને હું સવારથી સાંજ જેટલું કમાવું, સાંજ સુધીમાં ફેશિયલ કરાવું અને પછી આટલી મજા આવી તો તમે જોજો કે ફિલ્મ માં તમને કેટલી મજા આવશે. અને બધા જોવા જજો ધન ધતુડી પતુડી, એ તો વાર કાપી નાખી છે. આ લોટરી લાગી છે ધનિયા ને, તો આ રૂપિયા મને ચમના મળશે. જીતુભાઈ પંડ્યા સર, મૂવી બનાવી પણ કેવી મજા આવી? મૂવીમાં તો અમે શૂટિંગ દરમિયાન તો બહુ જ ધમાલ કરી છે, અને બધી ધમાલ તમે હમણાં ફિલ્મ જોશો એટલે તમને મજા આવશે. અને રિયલી એન્જોયડ, એક એક કેરેક્ટરે એટલું સરસ મજાનું એન્જોય કર્યું છે, એના પાત્રની અંદર દરેક કેરેક્ટરે પોતપોતાનો ન્યાય પણ આપ્યો છે. અને ડિરેક્ટરે એકદમ કહેવાય ને કે ફ્રીલાન્સ રીતે તમે તમારી રીતે મસ્તીથી કરો એમ, એટલે એ જે એમણે અમને છૂટ આપી હતી અને દરેક પ્રકારની છૂટ આપી હતી, અને શૂટિંગ પણ એટલું સરસ મજાનું ગયું છે. એક વખત ફિલ્મ જોશે ને જે વ્યક્તિ, એ 10 જણને કહેશે કે આ ફિલ્મ જોવા જવી જોઈએ અને ફેમિલી સાથે બેસી જોવા જોઈએ. એક્ઝેક્ટલી, એકદમ શુદ્ધ અને સાત્વિક ફેમિલી સાથે બેસી અને જોઈ શકાય એવી ફિલ્મ છે, જેમાં એમ કહી શકાય ને કે હવે કોરોના કાળ પછી અત્યારે હાલ થોડુંક આપણને થિયેટરોને એમ ખુલ્યા છે, તો કદાચ આ ફિલ્મ એવું બનશે કે લોકોને મનોરંજન 100% પૂરું પાડશે. ઓકે યસ. આપણો યશ બારોટ અને મિત્રો આજે એક સરસ મજાની ફિલ્મ જોઈ, જેનું નામ છે ધન ધતુડી પતુડી.
ખૂબ સરસ મજાની ફિલ્મ છે, પેટ પકડીને હસાવી લે એવી કોમેડી ફિલ્મ છે. મારો ખાસ મોટો ભાઈ એવો ભાઈબંધ એટલે અમારો સંજયસિંહ ચૌહાણ, જીતુભાઈથી લઈને ઘણા બધા મારા સ્નેહી મિત્રો આમાં એક્ટિંગ કરી રહ્યા છે. અને બહુ જ જકાસ ફિલ્મ છે, જોવાલાયક ફિલ્મ છે, મસ્ટ વોચ ફિલ્મ છે, જોવા જજો. જેનું નામ છે ધન ધતોડી પતોડી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, હું છું ઉર્વશી હરસોરા અને તમે બધા જોઈ રહ્યા છો ધન ધતુડી પતુડી. જી હા, ધન ધતુડી પતુડીમાં મારું કેરેક્ટર છે મીના, જે મુન્નાની વાઈફનું કેરેક્ટર છે ઉફ ઉર્વશી. તો તમે બધા મૂવી જોવાનું ભૂલશો નહીં, બિકોઝ તમે જ્યારે પણ મૂવી જોવા માટે આવશો ને તો તમને એવી જ ઈચ્છા થશે કે બાર ઘડીએ જોયા રાખે, બિકોઝ એટલી મજા પડશે, એટલી મજા પડશે કે ડેફિનેટલી જો તમને મૂવી જોવાની મજા પડે તો તમે અમારા ધન ધતુડી પતુડીનું જે પણ ઇન્સ્ટાગ્રામ આઈડી છે, યુટ્યુબ આઈડી છે, તો એમાં DM જરૂરથી કરજો કે તમને મૂવી કેવી લાગી. અને હા, પૂરા ફેમિલીના સાથે મૂવી જોવા માટે જજો અને મજા માણજો, વિથ ફેમિલી, વિથ બચ્ચા, બધાને લઈને જોવા માટે જજો, બહુ મજા પડશે. મારું નામ દીપા ત્રિવેદી છે અને આજે મારી ફિલ્મનું પ્રીમિયર છે, ફિલ્મ રિલીઝ થઈ રહી છે આવતીકાલે. બહુ જ મજાની સ્ટોરી છે, દરેકને પોતાની લાગે એવી વાર્તા છે, એક ગામડાની વાર્તા છે, દરેકે દરેક લોકોને સ્પર્શી જાય એવી સરસ મજાની કોમેડી છે. તમને ડેફિનેટલી જોવાની મજા આવશે. અને ઘણા સમય પછી કોરોનાના સમયમાં કોઈ એન્ટરટેનમેન્ટ હતું જ નહીં, હવે થિયેટર્સ બધા ઓપન થઈ ગયા છે અને સરસ ફિલ્મો આવી રહી છે, તો તમે ચોક્કસથી જોવા જજો, તમને બહુ જ મજા પડશે, ગેરંટી દીપા ત્રિવેદીની. થેન્ક યુ સો મચ. નમસ્કાર, હું છું હેમાંગ દવે અને આજે કાલે ફિલ્મ રિલીઝ થઈ રહી છે ધન ધતુડી પતુડી. આજે એનું પ્રીમિયર છે તો અમે બધા પ્રીમિયર માટે આવ્યા છે અને તમે જોઈ શકો છો મારી પાસે પોસ્ટર છે ધન ધતુડી પતુડીનું. બહુ જ ધમાલ કોમેડી ફિલ્મ બની છે અને જો તમે ઇન્સ્ટાગ્રામ પર મારી રીલ્સ જોઈ હોય તો કીડીની જે રીલ્સ છે, સંતુડીની જે રીલ્સ છે, એ બધી આ ફિલ્મ દરમિયાન અમે લોકોએ શૂટ કરી હતી અને જેના વ્યૂઝ મિલિયન્સમાં જતા રહ્યા છે, તો થેન્ક યુ એના માટે. તો અને ફિલ્મ બહુ જ ધમાલ બની છે, જોરદાર કોમેડી, તમે તમારા ફેમિલી સાથે આવીને જોઈ શકો છો એવી ફિલ્મ છે. તો પ્લીઝ તમારી ટિકિટ બુક કરવાનું ભૂલતા નહીં, બુક માય શો ઉપરથી ટિકિટ્સ અવેલેબલ છે, તો બુક કરી અને જોવા આવજો ધન ધતુડી પતુડી. થેન્ક યુ વેરી મચ. ધન ધતુડી પતુડી નો રિવ્યુ લઈએ છે, કેમ કેવું લાગ્યું મૂવી તમને? ખૂબ મજા પડી. એક તો ઘણા સમય પછી આવી રીતે મતલબ થિયેટર બધા સ્ટાર્ટ થયા છે અને આવી રીતે બધા એકઠા થયા છે અને અમે લોકો એક મિનિટ પણ શાંતિથી બેઠા નથી, એટલી ધમાક ચકડી મચાવી છે આખી મૂવી દરમિયાન અને થ્રુ આઉટ અમે લોકો હસી હસીને મતલબ પેટ પકડીને હસ્યા છે એવું કહી શકાય. એટલે એક અલગ, એક નવો, એક સ્ટાર્ટ કહી શકાય આપણા આફ્ટર કોરોના એવું કહી શકાય. ભાઈ હજી આપણે લઈએ, હજી પૂછીએ કેવું લાગ્યું મૂવી. સર એક ક્વેશ્ચન, તમને લોકોને મૂવી કેવું લાગ્યું? બહુ ફાઇન છે, સુપર્બ. અને હસવાની કેવી મજા આવી? બહુ જ. આ તો અમારા ચરોતરની બાજુમાં અહીમાં ગામનું પિક્ચર છે, હા, એટલે ત્યાં આગળ તો અમારા ચરોતરવાસી તો બધા બહુ જોવા જશે અને અમે એડવર્ટાઇઝ બી કરીએ છીએ કે આ પિક્ચર જોવા તમે જરૂર જજો, બહુ ફાઇન છે, બધા સારું જ કહે છે. મેમ કેવું લાગ્યું મૂવી? બહુ જ ફાઇન. અમે લોકો મેકઅપ કર્યું છે તો બટુ વે સારું લાગ્યું હોય. એક્ચ્યુઅલી આમાં અમે લાઈવ જોયેલું છે. ઓકે ઓકે. અમે લાઈવ તમે જોયા પછી અત્યારે હાલ તમે જ્યારે આટલી સ્ક્રીન પર જોયું ત્યારે કેવું લાગ્યું? કેમકે આમાં અમે જે મેકઅપ અને હેર કર્યું છે એ તે વખતે અમને એટલું એક્સાઇટેડ નહોતું લાગતું, એટલું હવે મને ક્લિયરલી દેખાય છે કે હા ખરેખર કામ કર્યું છે. હા, તમને કેવું લાગ્યું મૂવી તમે જોયું? ઓસમ મૂવી, હીરોની એક્ટિંગ બી સારી છે. એકચ્યુઅલી બધાની એક્ટિંગ બહુ નેચરલ છે. અને બીજું કહી દઉં, હું જીતેન્દ્ર ઠક્કરની ડોટર છું એટલે આઈ એમ બિગ ફેન ઓફ માય પાપા, સો ઇઝ ઓસમ મૂવી. બધા સરસ છે અને હીરોઈન નવી છે પણ બહુ ફાઇન છે. ઓકે, તમને? મને બી બહુ જ ગમ્યું પિક્ચર. ચલો, બહુ ફર્સ્ટ ક્લાસ લાઈક. તમારા ઘેર આવ્યો તો ચા પીધી હતી? યાદ છે, હજી તો અંકલના ઘેર ગયા હતા ને ચા પીધી હતી, કદાચ મેમ નહીં ઓળખતા હોય પણ હા બા ઓળખી ગયા મને કે હા આવ્યો હતો. તમને કેવું લાગ્યું? બહુ જ ફાઇન, બહુ જ મજા આવી ગઈ. ફૂલ કોમેડી, ફેમિલી સાથે જોવા જોઈએ, ફેમિલી સાથે જ જવાય તો જ હસવાની વધારે મજા આવે. તો ભાઈ આપણે અહીંયા બધા સાથે વાત કરીએ, ફેમિલી સાથે જોવાની ખૂબ મજા આવે એવું મૂવી છે, બરાબર? અને કહે છે કે એકલા હશે તો ગાંડા લાગીએ પણ ફેમિલી સાથે હસવાનું પિક્ચર છે અને મૂવી બહુ જ સરસ છે ગુજરાતી, તો જોવાનું ચૂકશો નહીં અને બોલો ધન ધતુડી પતુડી. કોંગ્રેચ્યુલેશન્સ સર, તમને પૂરા 1 કરોડની લોટરી લાગી છે. કેટલા મેંડા હોય ખબર છે તને? ઓ 1 2 અરે મેલી છે, મેંડો નું કરું તારે.
શુક્રવાર શનિવાર રવિવાર એ ધનજી માલા માં.